નવરાત્રિમાં અખંડ જ્યોતનું વિશેષ મહત્ત્વ રહેલું છે પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે આ અખંડ જ્યોત નવ દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાનું શું છે મહત્વ શું તમે જાણો છો ચાલો જાણીએ કે કેમ નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવાય છે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે એ જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રિના આખા નવ દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે જો આ નવ દિવસમાં એ ઓલવાઈ જાય તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો આ દીવો તમારા ઘરમાં પૂરા નવ દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જોકે અખંડ જ્યોતિ પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદા છે જે જાણવા આવશ્યક છે અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રી દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે જો કોઈ સાધક સતત નવ દિવસ સુધી દીવો ઓલવ્યા વિના પ્રગટાવે તો એને અખંડ જ્યોત કહેવાય છે જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે અખંડ જ્યોતિ એટલે કે નવ દુર્ગાની પૂજા વખતે દીવો ઓલવો ન જોઈએ એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે કહેવાય છે કે નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિને ઓલવવી એ અશુભ છે સમયાંતરે દીવામાં ઘી તેલ ઉમેરવું પડે છે અને એને પવનથી સુરક્ષિત રાખવો પડે છે અખંડ જ્યોતિ પ્રગટાવવાના લાભ નવરાત્રી દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે આ સાથે માતાના આશીર્વાદ અકબંધ રહે છે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે નવરાત્રિના આખા નવ દિવસ વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે અને સુખ આવે છે નાણાકીય સમૃદ્ધિ પણ આવે છે માતાજીને પ્રિય છે અખંડ જ્યોત નવ દિવસ સુધી સતત તમે ગાયના ઘી થી તલના થી કે કપાસિયા હોય તમે જે આરોગતા હોય તેથી જો દીવો કરવામાં આવે તો વિશેષ કરીને પ્રસન્ન થાય છે જ્યારે જ્યોતને પ્રાર્થના કરીએ છીએ કહીએ છીએ કે અમારા જીવનમાં કોઈ અંધકાર હોય તો અંધકારમાંથી અમને મુક્તિ આપો અમારા પરિવારમાં બધા જ સર્વે સભ્યોનું સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય માતાજીની કૃપા પ્રાપ્ત થાય એવા પ્રભુમાં તમે આશીર્વાદ આપો અખંડ જ્યોતની જે વ્યવસ્થા છે એમાં રૂ અથવા તો નાડાછડીનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ તમે એને ઘી અને તેલ ઉમેરતા હોય ત્યારે વિશેષ કરીને ધ્યાન રાખવું જોઈએ કે એ જ્યોત બંધ ન થઈ જાય એવું હોય તો ત્યારે એ જ્યોત થઈ બીજો એક નાનો દીવો પ્રજ્વલિત કરવો અને પછી સરસ મજાની એને જ્યોતને ઘી અને તેલ ઉમેરી અને અખંડ તમે રાખી શકો છો આગળ વાત કરવામાં આવે તો અગ્નિનારાયણ જે છે એમાં સ્વયંમાં શક્તિનો પણ વાસ છે અને જ્યારે દીવાને આપણે પ્રાર્થના કરીએ છીએ પગે લાગીએ છીએ આખું વર્ષ કાર્ય કરી શકે એવી શક્તિ પ્રાપ્ત થાય છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ સાથે પરંતુ નવરાત્રીને લગતી આ મહત્વની જાણકારી આપ વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો નમસ્કાર